नाम डॉक्टर हेतल जियाणे छे। હું GCS હોસ્પિટલમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું। આજે હું તમને બાળકોમાં COVID-19 પેન્ડેમિક દરમિયાન શું શું ધ્યાન રાખવું અને શું તકેદારીઓ રાખવી તે વિશે કહેવાની છું। તો આપણે સૌ જાણીએ છીએ કે COVID-19 એટલે કોરોના વાયરસ ડિસીઝ 2019 એક વાયરસથી થતી બીમારી છે જેનું નામ છે SARS કોરોના વાયરસ 2। હવે આ બીમારીમાં ફક્ત 2.4% કેસ જોવામાં આવ્યા છે કે જે ટોટલ કેસોમાંથી બાળકોમાં થાય છે, એટલે બાળકોમાં આ બીમારી ખૂબ જ સામાન્ય અથવા માઇલ્ડ હોય છે। આના લક્ષણો છે તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, શરીરમાં દુખાવો, શ્વાસ ચડવો વગેરે। પણ આ બીમારી જો કોઈ એવું બાળક હોય કે જેને હૃદયરોગ હોય, કિડનીની તકલીફ, લીવરની તકલીફ, અથવા તે કુપોષિત હોય, અથવા તેને કેન્સર અથવા ઓછી રોગ પ્રતિકારક શક્તિ હોય, તો એવા બાળકોને આ બીમારી થોડી સિરિયસ પણ થઈ શકે છે। તો આપણે કોવિડ પેન્ડેમિક દરમિયાન બાળકોનું શું ધ્યાન રાખવું તે આપણે જોઈએ। બાળકોમાં 6 અગત્યની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે। તો સૌથી પહેલી બાબત તે છે હેન્ડ વોશિંગ। હેન્ડ વોશિંગ એટલે હાથ બરોબર ધોવા। બાળકોને ખૂબ જ સારી રીતે આપણે હાથ કઈ રીતે ધોવા તે શીખવી શકીએ છીએ। હેન્ડ વોશિંગના 6 સ્ટેપ છે, તો આપ સૌ આપણે જોઈએ કે 6 સ્ટેપ કયા છે। તો સૌથી પહેલું સ્ટેપ, આપણે હાથ ભીના કરી લેવા, હાથમાં સાબુ લગાડી અને હાથની હથેળીઓ એકબીજા ઉપર ઘસો, તે પછી હાથની હથેળીઓનો પાછળનો ભાગ ઘસો એકબીજા ઉપર, પછી વારાફરતી બંને અંગૂઠા, તે પછી બધી જ આંગળીઓ અંદરથી ધોવી, તે પછી બંને હથેળીઓમાં નખનો ભાગ ઘસવો અને પછી કાંડા ધોવા। આ રીતે 6 સ્ટેપ હેન્ડ વોશિંગના કર્યા પછી તમારે બાળકોને હાથ પાણીથી ધોવડાવવા અને તે પછી કોરા કરવા। તો આ રીતે હેન્ડ વોશિંગ બાળકને શીખવવું ખૂબ જ અગત્યનું છે। હવે જો કોઈ સંજોગો એવા હોય કે પાણી અથવા સાબુ આપણી પાસે નથી, તો આપણે હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરી શકીએ છીએ અને તે માટે તમારે 60% આલ્કોહોલ વાળું હેન્ડ સેનેટાઇઝર સાથે રાખવું જોઈએ। હેન્ડ સેનેટાઇઝરમાં પણ આ 6 સ્ટેપ કરવા ખૂબ જરૂરી છે। તો આ રીતે હાથ બાળકોને ધોવા બરોબર શીખવવા ખૂબ જરૂરી છે। હવે ક્યારે ક્યારે હાથ ધોવા? તો હાથ ખાતા પહેલા, બહારથી આવ્યા પછી અથવા ચહેરા પર કોઈ પણ જગ્યાએ હાથ લગાવ્યા પહેલા હાથ ધોવા અથવા સાફ કરવા ખૂબ જરૂરી છે। જ્યારે પણ હાથ દેખીતી રીતે ગંદા લાગે ત્યારે હેન્ડ સેનેટાઇઝર કરતાં સાબુ અને પાણીથી હાથ ધોવા વધારે હિતાવહ છે। તો આ થઈ પહેલી વાત। બીજી અગત્યની બાબત છે કે બાળકને આ સમયમાં જરૂર પડે તો જ બહાર લઈ જવું, વધારે પડતું બાળકને અંદર જ ઘરમાં રાખવું। હવે બહાર જો કોઈ પણ કારણસર તમારે લઈ જવું પડે તો શું શું ધ્યાન રાખવું? તો બાળકને તમારે માસ્કનો ઉપયોગ શીખવવો, સાથે સાથે બાળકને સમજણ આપવી કે મોઢા પર અડવું નહીં અને સોશિયલ ડિસ્ટન્સિંગ કે જે 1 મીટરનું ડિસ્ટન્સિંગ છે તેનું પાલન કરવું। ત્રીજી અગત્યની બાબત, શક્ય હોય ત્યાં સુધી બાળકને ઘરમાં જ રાખવું। ઘરમાં બાળક રમી શકે તેવી રમતો અને તે સિવાય વાંચન અને ઓનલાઈન ક્લાસીસ કરવા માટે પ્રોત્સાહન આપવું। બાળક જે વસ્તુને વારે ઘડીએ અડતું હોય અથવા ઘરના કોઈ પણ વ્યક્તિ જે વારે ઘડીએ એક સપાટીને અડતા હોય, તે સપાટીઓ જેમ કે મોબાઈલ, ટીવીના રિમોટ, ડોરના હેન્ડલ, તે તમે દિવસમાં એકવાર સેનેટાઇઝરથી સાફ કરો। બાળકની વસ્તુઓ જેવી કે ટુવાલ, કાસકા વગેરે જુદા રાખો। ચોથી અગત્યની બાબત છે પૌષ્ટિક આહાર। બાળકને પૌષ્ટિક આહાર ઉપરાંત વિટામિન સી, વિટામિન ડી અને ઝીંકવાળી વસ્તુઓ આપવી જરૂરી છે। વિટામિન સી માટે મોસંબી, નારંગી, લીંબુ, આમળા વગેરે આપી શકાય। વિટામિન ડી માટે દૂધ અને દૂધની બનાવટો આપી શકાય અને ઝીંક માટે કઠોળ તથા સૂકો મેવો આપી શકાય। આ ઉપરાંત જે માતા બાળકને ધાવણ આપતી હોય તે જો કોવિડ-19 પોઝિટિવ હોય તો પણ તે બાળકને ધાવણ આપી શકે છે।
ફક્ત એટલું જરૂરી છે કે તેણે બાળકને લેતા પહેલા હાથ ધોવા તથા માસ્કનો ઉપયોગ કરવો. જો બાળકને ચમચી વાટકીથી પણ ધાવણ આપવાની જરૂર પડે તો માતા ધાવણ કાઢી અને કોઈ સગા દ્વારા ચમચી વાટકીથી તે ધાવણ અપાવી શકે છે. પાંચમો અગત્યનો મુદ્દો છે બાળકોનું રસીકરણ. તો એક વર્ષ સુધીના બધા બાળકોને નિર્ધારિત સમયે રસી આપવી ખૂબ જરૂરી છે. તે પછીના જે બૂસ્ટર ડોઝિસ છે તે સ્થગિત કરી શકાય છે. છઠ્ઠો અગત્યનો મુદ્દો છે જો ઘરમાં કોઈ પણ વ્યક્તિને ચિહ્નો થાય તો શું કરવું. તો જ્યારે ઘરમાં કોઈ પણ વ્યક્તિને ફ્લૂના ચિહ્ન હોય તો તેને બાળકની નજીક ન આવવા દો અને એક રૂમમાં જુદા રાખો. બાળકને જો ફ્લૂના ચિહ્નો જણાય તો ખાસ કરીને ઘરના વૃદ્ધોથી તેમને દૂર રાખો અને તમારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો. તો ચાલો આપણે સૌ સાથે મળી અને આ બધી બાબતોનું ધ્યાન રાખીએ અને બાળકોને કોવિડ-19 સામે રક્ષણ આપીએ. આભાર.